તો ભાઈ ફાઇનલી ઋષિકેશ પહોંચી ગયો છે અને ભાઈએ મને લિફ્ટ આપી હતી 13 કિલોમીટર. અત્યારે છે ને હું જાઉં છું ગંગા આરતી જ્યાં થાય ને એ સાઈડ જાઉં છું. તો ભાઈ કરીબ 1 કિલોમીટર હાલો અને ફાઇનલી ગંગા ઘાટે પહોંચી ગયો. અત્યારે હું આવ્યું છું ગંગા ઘાટે. ઓ ભાઈ સાહબ આજો ગંગા નદી બહુ જ ભાઈ ખીજમાં આવે કે એવું લાગે. જો આવું પાણી અત્યારે નતું મેડમ, અમે આવ્યા ને ત્યારે કઈ નતું. આરતી સ્ટાર્ટ થાય ને તો કઈક અલગ જ લાગે. જો રાધે રાધે મારું ગુજરાત, ગુડ મોર્નિંગ. તો કેમ છે મારું ગુજરાત, મજામાં ને? આઈ હોપ તમે એકદમ ફાઇન ફિટ અને તગડા હશો. તો ભાઈ જોઈ લ્યો તમારા ભાઈએ નાઇટ સ્ટે ક્યાં કર્યું હતું, નાઇટ એન્ડ બનાવી નાખ્યું હતું. રાત કાઢ નાખી તેને. રાતે એટલો વરસાદ આવ્યો હતો ને, જો નીચેથી છે ને દેખાતું હોય તો થોડું ભીનું ભીનું થઈ ગયું છે. એટલે રાતે વરસાદ આવી ગયો હતો ને એટલે બહુ જ ન આવી ગયો હતો મતલબ. તો કંઈ નહીં, ચલો સમેટી લીધું. અત્યારે હરિદ્વાર સાઈડ જ નીકળ્યા અહીંથી. અહીંથી ઉપર સાઈડ જ રસ્તો છે તાડી અને ઉપરથી જ જવાનું છે અમારે. તો અત્યારે હું દહેરાદૂનમાં છે, દહેરાદૂનમાં બરાબર સ્ટે ન મળ્યું ભાઈ. તો કંઈ નહીં, ચલો અહીંથી ઉપર જ જવાનું છે. સમેટી લીધું, ફટાફટ અહીંથી નીકળીએ આપણે. હજી નાવાનું કંઈક કરવું જોઈએ, નાવાનું થઈ જાય ને તો મજા આવી જાય. ઉપર કદાચ હોય છે કંઈક ને કંઈક, ચલો જોઈએ જે હોય. કા ફોનમાં ચાર્જિંગ થોડુંક પણ નહોતું તો એક આ ભાઈ નારિયેલ પાણી વાળું હતું તો એને મેં પીશું ને કે ચાર્જિંગ કરવું હતું ભાઈ, કહી દીધું. મેં અહીંથી મતલબ એનું એક જ હતો પોઈન્ટ, બે ના થાલ થઈ એક સાલે જ એનો ફોન ચાલુ હતો ચાર્જિંગમાં. તો મેં એને કીધું કે ભાઈ મારું ચાર્જિંગ કરું તો અહીંયાનું કાપ નાખ્યું અને મેં મારો લગાડી દીધો બોર્ડ. તો આ ફોન આ પણ થઈ છે, આમાં કેટલું છે ખબર? આમાં 18% જ છે. અને આમાં પણ કંઈક દો કેમ જ છે હવે, તો અડધી કલાક રહેવા દો થઈ જાય જેટલું થાવો એટલું. ને નાવાનું કંઈક ગોતું જ ભાઈ, નાહ્યો નથી હચે એવું કે કંઈક અલગ જ લાગે છે આખું બોડી ટાઈટ ટાઈટ. તો નાહવાનું પહેલાં અહીંયા એક નદી છે પીશુભાઈને કે બહુ મસ્ત બધા નાહે ત્યાં, તો આપણે ત્યાં જ ભંડારવાળી નાખીએ મતલબ નાહવાનું. ચલો કંઈ ના, ચાર્જિંગ એકવાર થઈ જવાજો. તો ભાઈ ફાઇનલી ઋષિકેશ પહોંચી ગયો છે અને ભાઈએ મને લિફ્ટ આપી હતી 13 કિલોમીટરની. આ ઋષિકેશના રસ્તા છે અહીંથી ગંગા આરતી ખાલી કંઈક 1.5 કિલોમીટર. હવે એ સાઈડ જાઉં છું. ભાઈની શોપ છે આ સામે છે એ. તો પેલા ભાઈ કહેશ કે ચલો આવી જાઓ જ્યુસ પીએ સાથે. તો ચલો જ્યુસ પી લઈએ અહીંથી. અત્યારે છે ને હું જાઉં છું ગંગા આરતી જ્યાં થાય ને એ સાઈડ જાઉં છું. અને પહેલાં તો છે ને રૂમ ગોતવાનો છે. અને જ્યાં હું જાઉં છું ને ઋષિકેશમાં ગંગા આરતી સાઈડ, ત્યાં બધું ફ્રીમાં છે ખબર તમને. 1 રૂપિયો લેતા નથી આશ્રમ સાઈડનો. તો હું કોકને પહેલાં પૂછી લઉં કે ગંગા આરતી કઈ સાઈડ સાઈડ. એક સેકન્ડ કોકને પૂછી લઈએ. ભાઈ ગંગા આરતી કઈ સાઈડ હતી? એ સાઈડ હે ને. તો આ સાઈડ જ થઈ છે ગંગા આરતી. તો પહેલાં જઈએ આપણે સાઈડ અને રૂમ પહેલા ગોતવું છે ને આવું ધોવું છે કપડા ધોવા છે એટલે. તો ભાઈ કરીબ 1 કિલોમીટર હાલો અને ફાઇનલી ગંગા ઘાટે પહોંચી ગયો. જોઈ લ્યો. હા ગરમી બાબા બહુ જ છે, બહુ ડોળું પાણી છે પણ ગંગા ઘાટનું બહુ એટલે બહુ. અચ્છા એ ઉપરથી આવતું હોય ને એટલા માટે. મારે અહીંથી જવાનું છે એક ઝૂલો કંઈક કીધો મને યાદ નથી, પણ હવે એ સાઈડ જાઉં. રાહુલભાઈ કરીને છે એક ભાઈ, અહીંયા ભેગા થઈ ગયા છે મેસેજ આવ્યો ઇન્સ્ટાગ્રામમાં. તો હું એ સાઈડ જ જવાનું. જાનકી ઝોલા, હા જાનકી ઝોલા, તો એ સાઈડ જ જવું છું હવે. જો બધી નીચે છૂટતા જ છે અહીંયા. થોડી વાર અહીંયા બેઠો છું હા ગંગા નદીના કિનારે. થોડી વાર બેઠીએ પછી નીકળીએ અહીંથી. બહુ મસ્ત લાગે છે ભાઈ. ગરમી છે પણ મજા પણ એટલી જ આવે છે. લોકેશન રાહુલભાઈ સેન્ડ કરી દીધું છે. તો એકદમ ગંગાઘાટની બાજુમાં જ છે જો. તો ચલો જઈએ. કંઈક અહીંથી કેટલું થાય છે ખબર? 8 મિનિટનો રસ્તો છે, 1.6 કિલોમીટર થાય છે. તો અહીંથી જવાનું છે સીધે સીધું. હા હા ગરમી બાપરે. તો ભાઈ રાહુલભાઈ મને લેવા આવી ગયા હતા, અહીંયા બેગને રાખી દીધો. રાહુલભાઈ કેમ છો, મજામાં? તો થેન્ક યુ સો મચ. અરે અને જાજા ટાઈમ પછી ભેગા થયા, જો કે આમ તો પહેલા વાર જ ભેગા થયા પણ ઇન્સ્ટાગ્રામમાં વાત થઈ હતી અમારે.
તો કેમ કે આજનો શું પ્લાન છે? આજની એક નાઇટ આજે રોકાશું અહીંયા, કાલે સાંજ સુધી નીકળવાનો પ્લાન છે. અરે ભાઈ ગલી આવી, અરે ગલી હું શોર્ટકટમાં આવ્યો, તમને ખબર છે એમાં અડધી રસ્તા બંધ છે અહીંયા. આવલી નદી વચ્ચે નડે ને એટલે નગર હું આંચર સંગમ થી ડાયરેક્ટ આ કિનારે કિનારે જ અહીંયા થી આવી જવાય. આ તો સ્વામિનારાયણ છે ને, ડાયરેક્ટ અહીંયા થી આવે. તો મેં જો કપડા ધોવાની તૈયારી કરી લીધી, પેલા કપડા ધોઈ લો, નાઈ લો ભાઈ. ફાઇનલી જલ્દી જલ્દી ઋષિકેશ પર પહોંચી ગયો અહીંયા, અને ગઈકાલે કપડા ધો. હા ભાઈ, તો ભાઈ આજ કેટલા દિવસ પછી કપડાં નહોતા ધોયા, તો જો કપડાં ધોઈ લીધા. કમસે કમ કેટલા છે, 1 2 3 4 5 6 7 8 8 1 2 3 4 4 તો ટી શર્ટ છે, 2 નાઇટ પેન્ટ છે અને એક ટુવલ ધોઈ નાખો ને એક શોર્ટ. ભાઈ કેટલા દિવસ પછી આજ ધોયો ભાઈ, તો એમ થયું કે થાકી ગયો હાથ, એમને ઓટોમેટિકલી મતલબ દુખવા માંડ્યો હતો. કંઈક જો આવી સીડી હતી આ તો જો. તો કંઈ નહીં, હવે રૂમમાં જાઉં. હા અહીંયા રૂમ છે જો, આવી રીતે અહીંયા સુવાનું છે જો, આ જગ્યા છે ને અહીંયા સુવાનું છે આપણે. બેગમાં જેટલું પણ સામાન હતો ને બધું આજ ધોઈ નાખ્યો મેં કમ્પ્લીટ. ને ભાઈ આ રાહુલભાઈનો સામાન છે બધો. ચલો કંઈ નહીં, હવે આગળ આજ કેટલા 4 વાગી જશે અત્યારે, તો 7:30 વાગે સાહેબ ગંગા આરતી થાય છે, તો ગંગા આરતી જોવા જવાનું છે. મજા આવી જાય ભાઈ, બહુ જ ની ભૂખ લાગી હતી મને, કાંઈ ખબર નથી અહીંયા જમવાનું મળી જશે. તો હું અંદર આવ્યો હતો, અહીં સ્વામિનારાયણ ટેમ્પલ છે. હાય, તો અત્યારે અહીંયા આવ્યો હતો રેન્ડમલી, તો જમવા અહીંયા જમવાનું મને મળી જજો. ભીંડાની સબ્જી છે, રોટલી છે, સાવલ છે, ચણાની પણ સબ્જી છે, મતલબ આ લોકો બધું હકેલી લીધું, પણ મેં વાત કરી ને કે મને આવી રીતે જમવું છે, મેળવી ગયો છું. હું તમને બતાવું, રોટલી, સબ્જી, સાવલ, ચણાની ચટને બધું મળી ગયું છે. મેં રાહુલભાઈને ફોન કર્યો, આવે છે પછી સાથે જમીએ. ભાઈ જમવાનું મસ્ત થઈ ગયું છે, અને અત્યારે હું આવ્યો છું ગંગા ઘાટે. ઓ ભાઈ સાહબ, આજો રે બાપ રે, કોઈ સવાલ જ નથી કે આમાં પડ્યા પછી બસું. રાહુલભાઈ વાહ યાર, હું વાતાવરણ ભાઈ સાહેબ. સામેનો કયો બ્રિજ છે રાહુલ? જાનકી સેતુ. અચ્છા, આ જ જાનકી સેતુ છે એમ ને? એમ બાજુમાં રામ સેતુ, જાનકી ઝૂલા, રામ ઝૂલા, કામ ચાલુ છે. અચ્છા હા હા, કામ ચાલુ છે એટલે. બહુ જોરદાર નદી જાય છે સામે દેખાય ને. હા હા, એ ભૂતનાથ મહાદેવનું મંદિર, જ્યાં શંકર ભગવાનની જાનમાં જે ભૂતળાઓ બધા ભેગા તૈયાર થઈ ગયા હતા ને, હા, એ મંદિર તોડ્યું, મતલબ કે ત્યાં શંકર ભગવાનની જાન ન્યાય વિહામો લીધો, અને ત્યાંથી ભૂતળા બધા આરે ભેગા થઈ ગયા. તો ભાઈ અત્યારે હું ગંગા ઘાટ ઉપર છે, અને થોડોક એવો ટાઈમલેસ પર વિડીયો નાખીએ, કેમ લાગે? મસ્ત લાગે, આ જોઈ લો ગંગા ઘાટ. અત્યારે જો અહીંયા આરતી થવાની છે, અત્યારે તૈયારી પણ ચાલુ થઈ ગઈ. અહીંયા જો આ પેટી પણ કાઢી લીધી, સ્પીકરના વાયર પણ લગાડી દીધા છે, અહીંયા માઇક નીચે છે, માઇક બતાડું તમને, જો એ નીચે લગાડેલા છે. તો બધું મતલબ તૈયારી થવા માંડી, 7:30 વાગે અહીંયા આરતી થાય છે ગંગા આરતી. મસ્ત વ્યૂ છે, તો અત્યારે એમ લાગે છે કે ટાઈમ લેસ ઉપર લગાડી, કેમ લાગે? ચલો ટાઈમ લેસ ઉપર તમે એન્જોય કરો.
નદી બહુ જ ભાઈ રૂકી જ માં આવે કે એવું લાગે. જો આવું પાણી અત્યારે નતું, મેડમ અમે આવ્યા ને ત્યારે કઈ નતું, આરતી સ્ટાર્ટ થઈ ને તો કઈક અલગ જ લાગે. જો તો ભાઈ ગંગા આરતીના દર્શન થઈ ગયા છે, અને ભાઈ આ વાઇબ હતી કંઈક અલગ જ. અને જે આ ગંગા નદી તમને દેખાય છે ને પાછળ, મતલબ આરતી નથી સ્ટાર્ટ થઈ ને તો એટલો શોર નહોતો, હવે ગંગા આરતી થઈ ગઈ ને પછીનો શોર છે ને કંઈક અલગ જ છે હું કહું યાર. બટ જે વાઇબ હતી ને બહુ અલગ જ હતી. જોકે તમે દર્શન કરી જ લીધા હે, તો મેં પણ પહેલી વાર લાઈફમાં દર્શન કર્યા અને તમને પણ ખેર આવ્યા. કહેજો કમેન્ટમાં કેમ હતી ને આરતી, મેં પહેલી વાર જોઈ હતી. હા ચલો હવે જાઉં છું, હોસ્ટેલ છે ત્યાં. અહીંયા એકદમ બગલમાં જો તમને દેખાતી હતી નદી, તો ત્યાં નદી હતી. અને અત્યારે અહીંયા સામે જમવાનું છે આ લોકો સ્વામિનારાયણ વાળાનું, તો હું અહીંયા જો જમવા આવ્યો છું. તો ચલો જમી લઈએ પહેલાં, તમને પહેલાં જમવાનું પણ બતાવી દઉં. આજનું અહીંયા સ્વામિનારાયણ જે છે ને એ જોઈ લો. જો રોટી છે, પ્લેટ લઈ લઈએ. રોટી, બટાકાનું સબ્જી, ખીચડી છે, અને બીજું શું છે, છાસ પણ છે, ભૂંગળા પણ છે, હા કઢી પણ છે. જો તો ચલો જમી લઈએ પહેલા અને પછી જઈએ રૂમે. રૂમ તો ભાઈ રૂમ ઉપર આવી ગયા છે, અને મેં કપડાં જતો એને ખાસ ઉપર વરસાદ આવી ગયો ને, તો મેં આવી રીતે નાખી દીધા. બેગ પણ એમાં જ પડ્યું છે, અને ઉપર એક આપણું શું કહેવાય, શું કહેવાય ગોદડી, સારો દેશી જશે. તો અહીંયા પાથરી દીધી, અને ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવતો હતો તો રીલ પણ નાખી દીધી માં ગંગાની આરતી હતી. તો ચલો કોઈ ના વિડીયો અહીં પૂરો કરી નાખું, કેમ કે હવે મારે પણ યુટ્યુબનો બ્લોગ એડિટ કરવો હશે ને નિંદર આવે છે, બીજા વર્ષ મસ્ત રેસ્ટ કરી લે બરાબર ને. હા આઈ હોપ તમને બધીને મારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જાજો. મળીએ તે કાલે કંઈક અલગ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય, રાધે રાધે, ગુડ નાઇટ. હર હર ગંગે, હર હર ગંગે, હર હર મહાદેવ.